सो हाई फ्रेंड्स, तो मेडिकल डेंटल आयुर्वेदिक और होमिओपेथिक माटे सेकंड राउंड मेडिकल डेंटल माटे आयुर्वेदिक होमिओपेथिक माटे प्रथम राउंड रिजल्ट है वेबसाइट में डिक्लेर कर दूँ है। ऑफिशियल वेबसाइट में आने तुम पोते पण चेक कर सको। 23 नवम्बर सवा 8 वगे ने आसपास अपडेट है वेबसाइट में मुकवामां आवी छे। अहींया तमे रेन्क वाइज, इंस्टिट्यूट वाइज और लास्ट रेक वाइज तमारे जोईए तो एनी संपूर्ण पीडीएफ वेबसाइट में अवेलेबल है। एडमिशन तमारे कन्फर्म करो तो एनी माहिती वेबसाइट में मुकवामां आवी छे, जेना पर आपणे ऑलरेडी वीडियो बनावेला छे, तमे वीडियो जोई सको। तमे जे एडमिशन तमने सेकंड राउंड में कोईपण कॉलेज में मळेल छे तो तमारे हेल्प सेंटर पर जाई अने डॉक्यूमेंट वेरिफिकेशन करावानुं छे अने तमारे रिपोर्टिंग साथे करावानुं होय छे तो अहींया हेल्प सेंटर लिस्ट पण तमने जोवा मळशे। तमे ऑनलाइन पेमेंट करो अथवा जो तमे ऑनलाइन पेमेंट ना करी शकता होय अने ऑफलाइन तमारे पेमेंट करवू होय तो HDFC बैंकनी जे शाखाओ छे एनुं लिस्ट पण वेबसाइट में अवेलेबल छे। आ उपरांत पण तमारे जे हेल्प सेंटर पर तमे एडमिशन कन्फर्म करवा माटे जता होय तो त्यां तमारे 11/15 एक इन्वोल्प छे ते लईने जवानुं होय छे। इन्वोल्प तमारे कई रीते फिल करवानुं छे एना पर मैं ऑलरेडी वीडियो बनावेलो छे जे तमने नीचे प्लेलिस्टमां मळी जशे। अहींया नीचे आवशे तमने एक सूचना छे ते जोवा મળશે કે જે લોકોએ ઓલ ઇન્ડિયા કોટામાં ભાગ લીધો હોય મેડિકલ ડેન્ટલ અને બીએસસી નર્સિંગમાં, એ લોકો રાઉન્ડ 1 કે રાઉન્ડ 2 માં રિપોર્ટિંગ કરાવેલ હોય એ તમામ વિદ્યાર્થીઓની યાદી છે તે એમસીસીની ઓફિશિયલ વેબસાઇટમાં મૂકવામાં આવી છે। એ વિદ્યાર્થીઓ એમસીસીના આગળના કોઈપણ રાઉન્ડમાં કે કોઈપણ સ્ટેટમાં અથવા તો ગુજરાતના મોપઅપ રાઉન્ડ આગળના કોઈપણ રાઉન્ડમાં હવે ભાગ છે તે લઈ શકશે નહીં। એ જ વિદ્યાર્થીઓ જે લોકો ગુજરાત રાજ્યના મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ હોય એ લોકોએ રાઉન્ડ 1 અથવા રાઉન્ડ 2 માં પ્રવેશ મેળવ્યો હોય તે ઉમેદવારોની યાદી પણ નીચે મુજબ છે। આ ઉમેદવારો હવે સ્ટેટ કોટાના બીજા કે પછીના રાઉન્ડ માટે પ્રવેશ પાત્ર થતા નથી એની યાદી પણ વેબસાઇટમાં મૂકવામાં આવી છે। આ યાદી છે, એમાં જો તમારો એ યાદી અંગે તમને કોઈપણ પ્રશ્ન હોય તો તમે 24 નવેમ્બર 2022 રોજ સવારે 11 વાગ્યા સુધીમાં તમારે ઈમેલ છે તે કરવાનો રહેશે। આ યાદીમાં તમારું નામ હોય તો આગળ તમે મોપઅપ રાઉન્ડમાં ભાગ છે તે લઈ શકશો નહીં અને એમસીસીની ઓફિશિયલ વેબસાઇટમાં પણ જો તમારું નામ હોય તો તમે એ આગળ ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગમાં પણ ભાગ છે તે લઈ શકશો નહીં। હવે જો તમને સેકન્ડ રાઉન્ડમાં કે પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળેલું જ ના હોય તો તમે મોપઅપ રાઉન્ડમાં ભાગ છે તે લઈ શકો છો। સેકન્ડ રાઉન્ડ માટે તમારે મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે કોલેજ પસંદગી છે એનું અલોટમેન્ટ છે એની જાહેરાત તમારે આજે રાત્રે 8 વાગે થઈ ગઈ છે 23 નવેમ્બરના દિવસે। હવે તમારે ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવાનું છે અથવા તો તમે ઓફલાઈન ફીસ પેમેન્ટ કરતા હોય તો એનો સમય તમને 24/11થી લઈ અને 28/11 બપોરે 3:30 વાગે સુધીનો આપવામાં આવ્યો છે। તો તમને જો સેકન્ડ રાઉન્ડમાં કોઈપણ કોલેજ મળી હોય અને એ કોલેજથી તમે સંતુષ્ટ હોય કે તમને એ કોલેજમાં લઈ જ લેવું હોય તો તમે 28/11:30 વાગ્યા સુધી ફીસ ભરી અને ત્યાર પછી 28 તારીખે સાંજે 6 વાગ્યા સુધીમાં તમારે હેલ્પ સેન્ટર પર જઈ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારે જમા કરાવવાના છે અને તમારે ત્યાંથી જે પ્રોવિઝનલ એડમિશન લેટર છે તે લઈ લેવાનું છે। તમારું હેલ્પ સેન્ટર છે એ કામકાજના સમય દરમિયાન ચાલુ હોય છે તો એ સમય મુજબ તમારે જવાનું છે। હેલ્પ તમારે જે ફી ભરવા માટેનો સમય છે 28/11:30 વાગ્યા સુધી અને હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને અસલ ડોક્યુમેન્ટ જમા કરવા માટે 28 તારીખે સાંજે 6 વાગ્યા સુધી સમય છે તે આપવામાં આવ્યું છે। તો જો તમને પ્રથમ કે સેકન્ડ રાઉન્ડમાં કોઈપણ કોલેજ મળી હોય અને તમારે ફાઇનલ એડમિશન જ લઈ લેવું હોય તો તમે ફીસ પેમેન્ટ કરીને રિપોર્ટિંગ છે તે કરાવી શકો છો। પ્રથમ કે સેકન્ડ રાઉન્ડની કોઈપણ કોલેજથી તમારું રિપોર્ટિંગ કે જોઈન હશે તો તમે આગળના કોઈપણ રાઉન્ડમાં સાથે ભાગ લઈ શકશો નહીં એ નિયમ તમારે ખાસ સમજી લેવાનો છે। જે વિદ્યાર્થીઓને પ્રથમ કે સેકન્ડ રાઉન્ડમાં કોઈપણ કોલેજ નથી મળી એ લોકો મોપઅપ રાઉન્ડનો વેઇટ કરી શકે છે, જેનું શેડ્યુલનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કર્યો છે, એ વિડીયો તમે જોઈ શકો છો। હવે તમારે લોગિન કરીને કઈ રીતે પ્રોસેસ કરવાની છે એના હું પર લાઈવ પ્રોસેસનો વિડીયો કાલે અપલોડ છે તે કરી દઈશ, તો એ વિડીયો જોઈને તમે આરામથી સંપૂર્ણ પ્રોસેસ છે તે કરી શકો છો।